नमस्कार दोस्तों, आजना वीडियो में हूँ तमने लई जईश द्वारका मंदिर थी मात्र 3 किलोमीटर ना अंतरे आवेला भगवान श्री कृष्ण पत्नी एवा रुक्ष्मणी ना मंदिर ना दर्शने, साथे ज आ मंदिर नो इतिहास पण हूँ तमने जणावीश अने साथे ज ए पण जणावीश के शा माटे द्वारकाधीश मंदिर में मात्र भगवान कृष्णनी ज मूर्ति छे, तेमना पत्नी नी मूर्ति केम नथी, तेओ शा माटे पोताना पति थी अलग 3 किलोमीटर दूर रहे छे। दोस्तों, द्वारका दर्शन आपणो पहेलो स्टॉपेज छे रुक्ष्मणी मंदिर, जे द्वारका थी अंदाजे 4 किलोमीटर ना अंतरे आवेलुं छे। हवे आपणे आ मंदिर नी अंदर जईशुं अने दर्शन करीशुं रुक्ष्मणीजीना। दोस्तों, आ जगह विषे कहवाय छे के दुर्वासा मुनिना एक श्रापना कारणे भगवान श्री कृष्ण ने तेमनी पत्नी रुक्ष्मणी भी अलग थई गया हता कदाच 12 वर्ष माटे। अने द्वारकाधीश जे छे ते द्वारकामां बिराज्या, ज्यारे रुक्ष्मणीजी अहींया बिराज्या 4 किलोमीटर दूर जंगलमां। एवुं कहेवाय छे के आखा विस्तार जे छे 19 किलोमीटरना अंतरमां क्यांय मीઠું પાણી નથી, ખારું પાણી છે દુર્વાસા મુનિના શ્રાપના કારણે। એના માટે દૂર દૂરથી અહીંયા પાણી લાવવું પડે છે ભક્તો માટે, અને એ પાણીનું દાન તમે કરી શકો છો 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા વગેરે વગેરે, અને પિતૃ તર્પણ માટે આ દાન કરાય છે એવી એક માન્યતા છે। તો આ છે રુક્ષ્મણી દેવીનું મંદિર, આખું મંદિર તમને હું દેખાડી દઉં। તો જગ્યા ખૂબ નાની છે, પરંતુ આખું સ્ટ્રક્ચર તમે જોશો તો ખબર પડી જશે કે ખૂબ જૂનું મંદિર છે। દોસ્તો, એવું કહેવાય છે કે આ મંદિર અંદાજે 5000 વર્ષ જૂનું છે, પરંતુ મંદિરની કોતરણીને જોતા એવું મનાય છે કે આ મંદિર અંદાજે 2500 વર્ષ જૂનું હોવું જોઈએ। દોસ્તો, દ્વારકા આવો તો એક વાતનું ધ્યાન રાખજો કે બધા મંદિરોમાં લૂંટવાના ખૂબ જ ધંધા ચાલે છે। ઘણા બધા પૂજારીઓ, ઘણા બધા જે ફૂલ વેચવાવાળા તમને ફોર્સ કરશે તેમની વસ્તુ લેવા માટે, વિવિધ પૂજા કરાવવા માટે, પરંતુ તેમાં માનવાની જરૂર નથી। હા, તમારી પાસે વધુ પૈસા હોય તો તમે માનજો, બાકી બધા મંદિરે, દ્વારકાના બધા મંદિરે આ એક તકલીફ તો છે જ। તો જો તમે દ્વારકા આવતા હોય તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો। દોસ્તો, રુક્ષ્મણી મંદિરની બહાર ઘણા બધા સાધુઓ તમને બેઠેલા જોવા મળશે। મેં વર્ષો પહેલાં એક સામાયિકમાં સ્ટોરી વાંચી હતી કે બહારના રાજ્યોના જે અપરાધીઓ હોય છે તે અહીંયા આવીને સાધુ બની જાય છે। સાચું ખોટું તો ભગવાન કૃષ્ણ જાણે, પણ આ જગ્યાની સ્ટોરી હતી કે ભાઈ આ મંદિરની બહાર ઘણા બધા સાધુઓ છે, તે અલગ અલગ રાજ્યોમાંથી ક્રાઇમ કરીને ભાગીને ત્યાંથી અહીંયા આવી ગયા અને સાધુ બની ગયા। જો તમે દ્વારકા જાઓ છો અને તમારી ઈચ્છા પણ આ રુક્ષ્મણી મંદિરની મુલાકાત લેવાની છે, તો દ્વારકાના મંદિરની બહારથી જ તમને રિક્ષા મળી જશે, જે એક વ્યક્તિ દીઠ માત્ર 20 રૂપિયામાં તમને આ મંદિરે લઈ જશે। આ મંદિર દ્વારકાના મંદિરથી માત્ર 3 થી 3.5 કિલોમીટરના અંતરે આવેલું છે। દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।